તો બ્રેક બાદ બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. અને અમદાવાદમાં સૌથી મોટો સવાલ આજે ઉભો થઈ રહ્યો છે કે માંસાહાર મોટો પાપ છે કે રેપની ધમકી આપી એ મોટું પાપ છે. કારણ કે 13 વર્ષની જે દીકરી છે મોહિન્દરસિંહની, તેમને ધમકી મળી છે કે જો તેઓ માંસાહારી છે, માંસાહાર ખાશે, માંસાહાર કરશે તો તેમની દીકરી અને પત્ની પર રેપ કરવામાં આવશે. અને આવો એક લેટર પણ તેમને આપવામાં આવ્યો છે, લેટર સાથે કોન્ડોમ પણ આપવામાં આવી છે. અને આ વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે રુઝાન ખંબાતા, સમાજસેવી છે. રુઝાન, આપનું સ્વાગત છે. તો સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે, આખી વાત આપે જોઈ જાણી. રુઝાન, પહેલી પ્રતિક્રિયા આપની શું હશે? સૌથી પહેલા તો મને એક પોઈન્ટ ઓફ વ્યૂ ગભરામણ થાય છે કે લોકોની આવી મેન્ટાલિટી છે. અને બીજું મને દુઃખ બી થાય છે કે આ કેટલા હદ સુધી લોકો પહોંચી ગયા છે. કારણ કે અગર આપણે જે આખી તમે વાત સમજાવી તો એમાં સૌથી પહેલા તો એક છે જૈન સોસાયટી. હવે આપણે જૈનોની વાત કરીએ તો વી હેવ વેરી હાઈ રિસ્પેક્ટ ફોર કેમ કે જે લોકો તો કંઈક માખી બી ના મારે અને મચ્છર બી ના મારે અને પેલું ઉકાળેલું પીએ અને બધું મોઢું બાંધે, એ સોસાયટીની આપણે વાત કરીએ. હવા પણ ગાળીને એ કમ્યુનિટીની આપણે વાત કરીએ છીએ. હવે એ ત્યાંથી આવી રીતે આવા કારણ કે અધરવાઇઝ ધીસ ઇઝ અ વેરી નેગેટિવ મેસેજ ફોર ધ સોસાયટી. આ પહેલો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ મારે એમાં કેવો છે કે જયારે આ સાહેબને આ રીતે આવી રહ્યા છે, એમને આઈ એમ શ્યોર પોલીસને મળ્યું, જે બી કર્યું, વચ્ચે કીધું પોલીસ નતા સપોર્ટ કરતા હવે કરે છે, પણ હી કેન ઓલસો પુટ એ અપીલ ટુ ધ કોર્ટ કે મને આવી રીતે ધમકીના પત્ર આવે છે, મને તમે પ્રોટેક્શન આપી દો. તો એમને પ્રોટેક્શન બી મળશે, એટલે શું સામે વાળો સમજી જશે કે ભાઈ આ એક શું, એટલે કઈ આવી રીતે ધમકીઓ ના અપાય ને સામે વાળાને બહુ મોટો સજા થઈ શકે છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે આપણે આ રેપની વાત કરીએ છીએ, એટલે રેપ લોકો માટે એક તમાશો થઈ ગયો છે. અને એક સામે વાળાને શું કે પેલા એસિડ એક તમાશો, તો કે ભાઈ એસિડ ફેંકીશ તારા પર યા વોટ એવર, હવે આ રેપ તમાશો થઈ ગયો છે. એટલે આવા કેસીસને તો બહુ જલ્દી ડામવા જોઈએ. અને મારે બીજું એવી રિક્વેસ્ટ છે તમારી ચેનલને બી અને પોલીસને બી કે તમે એ સોસાયટીની આસપાસ જાઓ, તમારા કેમેરા જાય અને ત્યાંના એ લોકોને પૂછે જ કે સાહેબ આવી રીતે માંસાહાર છે તો તમને શું ઇશ્યુ છે, શું પ્રોબ્લેમ છે. કારણ કે અલ્ટિમેટલી સી નોન વેજ વેજ વી આર ઇન અ ડેમોક્રેટિક કન્ટ્રી, એટલે આપણે એવું ના કહેવાય કે ભાઈ તારે આ ખાવાનું તારે ના ખાવાનું. એટલે મારું જે જજમેન્ટ છે એ જે મહેન્દ્રસિંહજી એ કહ્યું એવું જ છે કે મે બી એ લોકોને ખાસ એ લોકોનું જે બી આ ફેટ છે એમાંથી કાઢી મૂકવા માંગે છે તાકી કંઈક હડપી લેવાય કે વોટ એવર. એટલે આ અલ્ટિમેટલી એવરીથિંગ બોઇલ્સ ડાઉન ટુ મની ઓર એવરીથિંગ બોઇલ્સ ડાઉન ટુ ઇલીગલ વેઝ ઓફ કન્ફિસ્કેટિંગ અધર પીપલ્સ પ્રોપર્ટી. રુઝાન, આપે જે વાત કરી કેમેરા નહીં, તો મોહિન્દરસિંહે પણ આ રજૂઆત કરી હતી કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, પરંતુ સોસાયટીએ તેમની આ માંગને ઠુકરાવી છે. તો આ ઠુકરાવા પાછળનું રીઝન શું હોઈ શકે? એટલે જ તો કહું છું કે એટલે હવે આઈધર પોલીસ ટેક્સ સ્ટ્રિક્ટ એક્શન યા થ્રુ કોર્ટ, હું કહું છું કોર્ટ તરત આમાં આપી દેશે. એટલે આમાં કે હજી જજમેન્ટની જરૂર નથી, પણ કોર્ટ કહેશે કે પોલીસ પ્રોટેક્શન આપો ને પકડો. એટલે કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ઇટ કે આ થઈ શકે છે અને થવું જોઈએ. નાઉ જસ્ટ અ મેટર ઓફ ધીસ થિંગ ઇઝ કે મિસ્ટર મોહિન્દરસિંહે આને કોર્ટમાં મૂવ કરવું જોઈએ. અને પોલીસ બી આઈ થિંક પોલીસ અત્યારે જે કહ્યું છે, એટલે આઈ એમ શ્યોર એની તહેકીકાતો ચાલુ થઈ ગઈ હશે. કારણ કે અત્યારે તમે જુઓ છો ઘણા બધા ગુનાખોરીઓ સીસીટીવીમાં ફૂલ લાઈવ ફૂટેજ આવે છે. એટલે અગર કહે છે કે મારા પેલા સ્કૂટરમાં મુકાય છે તો ઓબ્વિયસલી બહાર એક કેમેરા આવી જાય ત્યાં. અને હવે તો આપણે એક સરસ સુરક્ષા સેતુએ સ્કીમ બી આપી છે સોસાયટી માટે કે તમે અગર લેટ્સ સે 1,00,000 રૂપિયાનો ખર્ચો કરો તો એમાં 30% સબસિડી, એટલે 30,000 સુરક્ષા સેતુ સોસાયટી આપશે. જી રુઝાન, રુઝાન આપને રોકવા માંગીએ છું કારણ કે મોહિન્દરસિંહ સીધા લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે, અનિતા પટની અને મોહિન્દરસિંહ જોડાઈ ગયા છે. મોહિન્દરસિંહજી, આપનું સ્વાગત છે ઈટીવીમાં. પહેલી પ્રતિક્રિયા આપની શું છે? કારણ કે આપનો જે આખો મુદ્દો છે તે ઈટીવી ન્યૂઝે બહુ સારી રીતે લોકો સુધી પહોંચાડ્યો છે, સમાજ સુધી પહોંચાડ્યો છે. આપની પહેલી પ્રતિક્રિયા શું છે? આપ શું કહેવા ઈચ્છો છો? મેડમ એક છોટી સી રિક્વેસ્ટ હે. આપ એક્ચ્યુઅલી કહે કે મેં ગુજરાતી સમજ સારી જાતા હું, લેકિન આપ થોડા ધીરે ધીરે બોલેંગે તો મેરે કો પ્રોપર સમજ. ઠીક હે, નહીં મેં આપસે હિન્દી મેં બાત કરતી હું. પહેલી પ્રતિક્રિયા આપકી ક્યા હૈ ઇસ બારે મેં? હાં જી, કટ ગયા. મોહિન્દરસિંહજી, હમ આપકો સુન પા રહે હૈ. રિએક્શન ક્યા હૈ? આપકા ફર્સ્ટ રિએક્શન ક્યા હૈ? આપ ક્યા માનતે હૈ જિસ તરહ સે આપકો લેટર મિલા હૈ, ધમકી મિલી હૈ, 13 સાલ કી બચ્ચી પર રેપ કરને કી ધમકી મિલી હૈ, આપકી પત્ની પર રેપ કરને કી ધમકી મિલી હૈ? मैं यही मैडम, मेरे को ये चीज जो है 1.5 साल से हो रही है. अच्छा, 1.5 साल से मैं सोसाइटी मेंबर्स को, सोसाइटी की जो चेयरमैन थे, मैं उनको इंडिकेट कर रहा हूँ. और मैं सर उनको ये बोल रहा था कि साहब आप यहाँ के सीनियर हो, आप यहाँ के रहने वाले हो, आप पुलिस के अंदर इंक्वायरी इनिशिएट कीजिए कि साहब ये कौन कर रहा है. मैं कहा मैं ये नहीं कहता कि आप करते हो, कौन करता है. अच्छा, चिट्ठियां जो है सोसाइटी के अंदर पार्किंग एरिया में लगती है,
पार्किंग एरिया के अंदर स्कूटर तोड़ दिया जाता है, पार्किंग एरिया में पेट्रोल चोरी हो जाता है, तब मैंने सर इनको ये हमेशा में जवाब मिलता था जोया नथी अबे सू करो। मैं कहा साहब जोया नथी वो आपकी बात सही है, लेकिन इसका कोई सोल्यूशन तो आना चाहिए। रोज किसी का स्कूटर कट जाता है, रोज ये चिट्ठियां आ रही है मेरी बेटी के बारे में लिखा है मेरी, कल अगर मेरी बेटी के साथ कुछ हो गया तो जिम्मेवार कौन होगा? तो मैंने इनको बोला, मैं कहा साहब आपने भी आपने तो एफआईआर लिखाई है, सीसीटीवी कैमरा लगाओगे तो सारी प्रॉब्लम का सोल्यूशन आ जाएगा। हैं जी, पुलिस का क्या कहना है? हैं जी, पुलिस का क्या कहना है? जो सोसाइटी के चेयरमैन है उनका क्या कहना है? चेयरमैन तो सर इसमें मैडम ये लोग क्या करते हैं कि खुद ही अभी रिजाइन कर देते हैं कि हम चेयरमैन नहीं है, हमने रिजाइन कर दिया, रजिस्टर अपने पास रखते हैं। अच्छा ये कोऑपरेटिव सोसाइटी है ही नहीं, खुद ही अपने रजिस्टर पे लिख देते हैं कि हमने रिजाइन कर दिया, तो वो सुनते नहीं है। अच्छा मैंने जब जब चेयरमैन परेश शाह को अप्रोच किया, जब वहां थे, जो मैंने राइटिंग में भी लेटर डाले, उन्होंने मेरे को सिर्फ एक ही जवाब दिया कि मोहिंदर भाई तमें गुजराती तमें पंजाबी छो, बद्दा जैनी तुम्हारे खिलाफ छे, तमें सोसाइटी छोड़ी ना को, क्योंकि तमें मांस खाओ छो तमें सोसाइटी छोड़ दो। देश के आजाद नागरिक है मैडम, इसी बात की मैं आजाद मैडम, मैं 2000 में पहली बार गुजरात आया था, मेरी वाइफ गुजराती है, वो यहीं की रहने वाली है, मैंने उससे शादी की, मैं यहाँ पे सेटल हुआ, मैंने अपने मकान लिए, मैं अपने बच्चों को यहाँ पे पढ़ा रहा हूँ, तो मेरे को किसी से क्या मेरे को अगर अच्छा ना लगता तो क्या मैं यहाँ पे रहता? अच्छा दूसरी चीज कि मेरे बच्चे यहाँ पे पढ़ रहे हैं सबको, और ये चार पांच लोग मिलके सिर्फ मेरे को तंग करके और ये पूरे मतलब एक प्रोपेगेंडा करने की कोशिश कर रहे हैं। अच्छा जब इन्होंने पहले सोसाइटी रिपेयर करने की बात आई थी तब इन्होंने 3-4 महीने लगाए, तब भी मेरे को एडवोकेट का नोटिस भेजना पड़ा था, उसके बाद सब ये लोग दुश्मन हो गए और ये चिट्ठियां लिख के गंदी गंदी भेजते हैं बच्ची के बारे में। मैं उस चीज और आज मेरे पे ये सब इकट्ठे हो जाते हैं, 40 लोग इकट्ठे होकर इल्जाम लगाते हैं कि मोहिंदर भाई लड़ता है ये करता है, इन्होंने आज तक 2 साल में पुलिस कंप्लेंट क्यों भी क्यों नहीं किया अगर मैंने सब कुछ गलत किया था। दूसरी चीज क्या मेरी बेटी सोसाइटी की बेटी नहीं है क्या? इनको जब ये मोहिंदर सिंह जी आपकी वाइफ गुजराती है, उनसे बात करना चाहेंगे, पुलिस को नहीं देना जी? आपसे आपकी वाइफ से हम बात करना चाहेंगे क्योंकि वो गुजराती है, वो लोगों को अच्छी तरह से समझती है। आप कीजिए जी जी, आपका क्या कहना है मैम? हेलो जी, हेलो जी, આપનું શું માનવું છે? આપ માંસાહારી છો તેના માટે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે પછી બીજો કોઈ પ્રોબ્લેમ છે? જે રીતે ઘરની વાત આવી રહી છે કે 2005 થી તમે ત્યાં રહો છો, હેલો, હા હા, હું ગુજરાતી બ્રાહ્મણ છું, કોઈનો પણ ખાવા પીવામાં અત્યારે દરેક માણસ દરેક આજે અમારા પંજાબી જૈન પણ હોય છે, એ લોકો પણ અત્યારે કશું ખાતા પીતા નથી હોતા, ઇવન પંજાબીમાં પણ બટાકે કશું ખાતા નથી હોતા એ લોકો, પંજાબમાં ભી જે લોકો જૈન હોય છે, આજે કોઈના પણ ખાવા પીવામાં તો આપણે કોઈને રોકટોક કરી નથી શકતા, આજે બ્રાહ્મણ છે કે જૈન છે કે ખાનારા ખાય છે નથી ખાનારા નથી પણ ખાતા, તો કોઈના પર ખાવા પીવામાં કોઈના રિલિજિયન માટે બોલવું બહુ સારું વસ્તુ નથી આ ટૂંકમાં। નહીં તો ખરેખર મૂળ પ્રશ્ન ક્યાં છે? મૂળ પ્રશ્ન ક્યાં છે? અમારો મૂળ પ્રશ્ન એટલો હતો કે અમારે જે આ સીસીટીવી કેમેરા જે લગાડવાના છે એ તમે લગાવી આપો એટલે પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય। આજે બબ્બે વાર મારું એક્ટિવા સ્કૂટર એક્ટિવા કપાવી ત્યારે કહે છે કે કૂતરાએ કાપ્યું, બરાબર છે મેડમ? તો કૂતરાને મારું જ એક્ટિવા મળે છે પાર્કિંગમાં? ફાઇલ લખાઉં લાઈવ જી, સોસાયટીના જે ચેરમેન છે બાકી 40 વાહનો ત્યાં પાર્કિંગમાં હોય છે અને આ હેલો જી હેલો જી, આપનો અવાજ મારા સુધી પહોંચે છે, ચેરમેન નું શું કહેવું છે જે સીસીટીવી કેમેરા બાબતે જે આપ વાત કરી રહ્યા છો? હા, ત્યારે ચેરમેન મિસ્ટર પરેશ શાહ જ્યારે હતા ત્યારે અમારે ત્યાં કોમ્પ્રોમાઇઝ ભી થયું મિસ્ટર દેસાઈ, મિસ્ટર વીરેન્દ્રસિંહ, મિસ્ટર અરવિંદભાઈ સાથે, પણ ત્યારે જેમ કહેવાય ને કે પેલા સારું થતું જોવા ના માંગતા એવા વ્યક્તિ આવી અને પછી એમણે બધું સ્ટોપ કરાવી દીધું કે ના સીસીટીવી કેમેરા હમણાં નહીં લાગે એમ કે જી। અને આપે જી રુઝન આપ શું કહેવા ઈચ્છો? સૌથી પહેલા જેસે મેડમ અભી આપ જેસે આપ અભી ચેરમેન સે બાત કર રહે હૈ, આપ ચેરમેન કી બાત કર રહે હૈ, હમ ભી ચેરમેન કો સારી ચીજ બતાતે હૈ, તો ચેરમેન કી જગહ પે વહાં પે નિલેશ શાહ જો હૈ વો નિકલ કે આતા હૈ કે ભૈયા સીસીટીવી કેમેરા નહીં લગેગા, ઇસકે કહેને પે નહીં લગેગા। અરે મેડમ મેરે કહેને પે સીસીટીવી કેમેરા મેં અપને મેકઅપ કે લિયે નહીં લગવા રહા હું, સર પૂરી સોસાયટી કી પ્રોબ્લેમ હૈ, પૂરી સોસાયટી કા ઇશ્યુ હૈ, વો તો પૂરી સોસાયટી કી સેફ્ટી કે લિયે ભી હો સકતા હૈ, જોયા નથી શું કરો, ઉસકા કોઈ સોલ્યુશન તો લાના જી। હા જી સર, મેરે 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 દો પોઈન્ટ હે, અગર યે 1.5 સાલ સે હમારી સોસાયટી મે આજ સે 4 મહિને પહેલે ચેઇન સ્નેચિંગ હુઈ હૈ, ઇસી પાર્કિંગ કે અંદર 70,000 કી ચેઇન ચોરી હુઈ હૈ, પોલીસ કે અંદર ઉસકા રિકોર્ડ હૈ, તો મતલબ વો ચેઇન સ્નેચિંગ ના બસ ઉસકો નહીં ભલા હોગા ક્યા, આપ બતાઈએ।
जी मोहिंदर सिंह हमारे साथ रुझान खंबाता भी जुड़ी हुई है, वो भी कुछ कहना चाहती है। मोहिंदर सिंह जी, अगर आपके साथ ये डेढ़ साल से हो रहा है तो अब मेरे को आपको ऐसा कहना है, क्योंकि अभी जो आपकी बात में से लग रहा है कि आपका वो सोसाइटी वाला कुछ और झगड़ा है और वो कुछ और लेवल पे चल रहा है, और अभी आपको जो, मेरे को तो मेन उस पे ध्यान है कि आपको जो रेप किया और इस तरह कॉन्डम आता है जो बहुत गलत बात है, तो मैं आपसे सिर्फ दो चीजें कहना चाहूंगी। एक तो कि अगर पुलिस ने आपकी अभी कंप्लेन जो ले ली है तो पुलिस भी बोल सकती है सोसाइटी में कि भाई तुम्हें कैमरा लगाना जरूरी है, क्योंकि जिस तरह होटल और उसमें उनको लगाना जरूरी है, इस तरह पुलिस भी बोल सकती है। और अभी एक सुरक्षा सेतु की स्कीम है, मुझे बोल देने दीजिए एक मिनट जी। मोहिंदर जी रुझान की बात को एक बार सुन लेते हैं, फिर आप अपना रिएक्शन दे सकते हैं इस पर। हाँ, तो आप वो लोग लगा सकते हैं और उसमें ये सब्सिडी भी देती है, अगर 1 लाख का आपका बिल आएगा तो 30,000 सुरक्षा सेतु सोसाइटी देगी, यानी कैमरा का ऐसा कोई खर्चा आज की तारीख में है नहीं, एक पॉइंट। दूसरे पॉइंट मैं आपसे रिक्वेस्ट करूंगी आज कि अच्छा आपने पुलिस में बोल दिया है, अभी आप पुलिस में रिटर्न मांगो कि मुझे मेरे, जब तक ये पकड़ा नहीं जाता है मुझे मेरे बच्चों और मेरे घर के लिए मुझे प्रोटेक्शन चाहिए, पुलिस प्रोटेक्शन चाहिए। अगर पुलिस इसको नहीं मानती है तो आप ये सब प्रूफ लेके आप कोर्ट में चले जाओ और कोर्ट में रख दो कि भाई मेरे को डर लगता है मेरे बीवी बच्चों के लिए, ये प्रूफ है मेरा और आप मेरे को पुलिस प्रोटेक्शन दो, तो आपको बहुत जल्दी पुलिस प्रोटेक्शन मिल जाएगा। और जैसे ही पुलिस प्रोटेक्शन मिलता है उतने देर में पुलिस आई एम श्योर इनको पकड़ लेगी और सीसीटीवी कैमरा भी हो जाएगा, ताकि आपका जो 1.5 साल वाला प्रॉब्लम है जो चलता आ रहा है इसको कहीं ना कहीं तो एक पॉजिटिव एंड होना चाहिए, ऐसा मुझे लग रहा है। जी मोहिंदर जी। मैडम मैं बोल सकता हूँ? जी मैडम मैं बोल सकता हूँ? जी जी बोलिए। मैं अब यही वाली बात कह रहा हूँ कि इसी सॉल्यूशन के लिए मैं जब जन्माष्ट ये महाशिवरात्रि के ऊपर जब ये इंसिडेंट हुआ था और स्कूटर कटा था, मिस्टर पांड्या उस समय पीआई थे, हमने वहां जाके उनको यही रिक्वेस्ट की, अच्छा पहले पीएसआई देसाई के सामने इन लोगों ने एग्री कर दिया कि हम सीसीटीवी कैमरा लगा देते हैं, लेकिन जब मिस्टर पांड्या के सामने गए और पांड्या साहब ने भी यही बात समझाई जो आज आप कह रहे हैं कि सोसाइटी के जितना भी खर्चा होगा पुलिस उसमें 30% शेयर करती है, मैं आपको 40% भी करवा दूंगा, लेकिन इन्होंने उस समय सामने मना कर दिया कि हम नहीं लगाएंगे, कि पूरी सोसाइटी मना करती है। अरे बाबा, मैं जब एक सोल्यूशन की, मैं अपने लिए नहीं कोई चीज मांग रहा हूँ, सबके लिए मांग रहा हूँ, तो हाँ। उनको ये ईगो है कि ये बोलेगा तो हम नहीं करेंगे, ये पंजाबी हमारी सोसाइटी से नहीं है, तो ये किस बात की ईगो है? नहीं, और उनको वो भी डर होगा ना, जो असामाजिक तत्व है वो भी कहीं सामने ना आ जाए। मोहिंदर जी हमारे साथ एक कॉलर भी जुड़ रहे हैं, दशरथ भाई जुड़ाया छे हमारे साथ गांधीनगर थी। जी दशरथ भाई, आपनु शु कहेवू छे? हा बेन, अमारु एवू कहेवू छे हां कि हवे आ मांसाहार करवू के शाकाहारी रहेवू के पछी बिल्कुल कई कई ना रहेवू भोजन न लेवू, ए बधुं पोतपोतानी व्यक्तिगत बाबत छे। એમાં કોઈ 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 ને દબાણ ના કરી શકે, કોઈ સમજાઈ ના શકે, તો એ જે ભાઈ કાગળ લખ્યો છે એને કે તું તું મને લખ લે ભાઈ, તને તને ખબર પાડી દઉં जी। दशरथ भाई आभार हमारे साथ जुड़ा बदल। मोहिंदर जी हमारे साथ दशरथ भाई जुड़े थे, वो भी वही बोल रहे हैं कि ये गलत। मैडम एक और इंसिडेंट शेयर करता हूँ। जी जरूर मैडम, मैं एक इंसिडेंट और शेयर करता हूँ। अभी क्या यहाँ पे सोसाइटी में क्या होता है, मेरा स्कूटर जिस दिन कटता है उसके अगले दिन किसी दो आदमी का और कट जाता है। अच्छा सोसाइटी के लोग कहते हैं कि मोहिंदर भाई ने कापिया छे। अच्छा सोसाइटी में कोई बल्ब टूट जाता है तो बोले महेंद्र का ही नहीं काफी है। मैं कहता हूँ ठीक है मैं करता हूँ, लेकिन आप कैमरा लगा के मुझे पकड़ो तो सही। अच्छा तो आप मोहिंदर जी ने काटा है, मोहिंदर जी लड़ाई कौन सी है, लड़ाई कौन सी जी? मोहिंदर जी लड़ाई किस बात की है, मांसाहार पर लड़ाई हो रही है या आपका पर्सनल कोई प्रॉब्लम है वहां पर सोसाइटी के साथ? मांसाहार नहीं, मेरा किस मैडम मेरा किस कोई पर्सनल नहीं है। मैं तो आपका, मैं आज मीडिया के सामने आपको बोलता हूँ, अगर आपको लगता है कि मैं गलत हूँ और इस डेमोक्रेटिक कंट्री के अंदर मुझे यहाँ नहीं रहना चाहिए, मैं 24 घंटे के अंदर मकान छोड़ दूंगा, मुझे कोई इशू नहीं। जी अभी साथ 24 घंटे में मेरा दूसरा मकान भी है मेरे पास दिल्ली में, मैं दिल्ली वापिस चली जाऊंगा, मुझे कोई इशू नहीं है। इशू मांसाहार का है, उनकी इशू यही है कि वो उनके पेट में दर्द है, वो सिर को दर्द बताते हैं। और दूसरी चीज आप मुझे बताइए ना मैडम कि वो पुलिस में जाके बोलते हैं कि मैंने मारा, मैंने धमकी दी, मैं तो उन्होंने 2 साल में पुलिस को अप्रोच क्यों नहीं किया, क्यों नहीं पुलिस ने एक भी कंप्लेंट की? शा माटे नथी कर्यो ते पण एक सवाल छे। आपणी साथे एक कॉलर पण जोड़ाई गया छे, योगेंद्र भाई जी। चेयरमैन को रजिस्टर एडी लेटर जी जी। हेलो जी, आप बोली शको छो, शुं छे आपनी प्रतिक्रिया? हेलो जी जी बोलो। रेप एक बहुत मोटो गुनो छे, ते गुजरात या दिल्ली हो या देश भर मा એ કઈ સારી વાત નથી, તેથી માંસાહાર કરતા મોટો પાપ તો રેપ જ છે।
જી જી રુઝાન, દર્શકો પણ એ જ માની રહ્યા છે કે માંસાહાર કરતા મોટું પાપ રેપ છે. કમ્પેરિઝન જેવી ચીજ જ નથી. રેપ તો માંસાહાર છે, એના કરતા બીજું હોય એના કરતા મોટો પાપ છે. અને જે રીતે આવી રીતે કોન્ડમ મોકલો ને આ મોકલો, એટલે આ બહુ જ નેગેટિવ ચીજ છે. હવે મને એક ચીજ, આ માનસિકતા શું ક્ષતિ થતી, માનસિકતા એ ક્ષતિ થઈ રહી છે ચોખ્ખું, કે એકચ્યુઅલી એ બીવડાવવા માંગે છે જે લોકો છે, જે ગ્રુપ છે આખું, અને બીવડાવીને આ એઝ યુઝ્યુઅલ લેન્ડ નું કઈક હશે, એટલે જગ્યાનું હશે, અને એટલે બીવડાવીને કાઢી મૂકવા માંગે છે. એટલે બેઝિક્સ તો આ લાગે છે અત્યારે વાત પરથી. બીજા બેઝિક લાગે છે કે જે રીતે સાહેબ મહેન્દ્રસિંહજી વાત કરે છે, આ સિવાય બી એમને બીજા બધા બી ઇશ્યુઝ ઘણા છે એ એસોસિએશનમાં. જી એટલે મારે હજી અગર મેરી 2000 મેડમ એક મિનિટ. જી જી મોહિન્દર, 2012 મેં જબ મેરી જોબ ગઈ, ઉસકે બાદ મેં 1.5 સાલ મેં કોર્પોરેટ સેક્ટર મેં જોબ કરતા થા, એન્ડ આઈ વોઝ ઇક્વલ ટુ અ સિનિયર મેનેજર, ઓર મેરી જો મેને મેં લાસ્ટ લૂપ મોબાઈલ મેં પોસ્ટ મેં પોસ્ટ. મોહિન્દર જી, સવાલ યહાં પર હમ યે ઉઠા રહે હૈ કે માંસાહાર સબસે બડા ગુનાહ હૈ યા રેપ સબસે બડા ગુનાહ હૈ, ક્યુંકિ જિસ તરહ સે આપકા યે કેસ હૈ ઉસે યહી સાબિત હો રહા હૈ. રુઝાન મોહિન્દર જી, એક મિનટ આપ સુનિયે. મોહિન્દર જી, આપ ટ્રેક કે બહાર જા રહે હો, આપ આપ આપકે જો અન્ડરસ્ટેન્ડ કે આપકે એસોસિએશન માં આપકે ઝઘડે ચલ રહે હૈ, આપકે સીસીટીવી કા ઝઘડા હૈ, સબ અપની જગહ સહી હૈ. મેરા અભી મેઇન ઇશ્યુ હૈ કે યે ઇસ તરહ રેપ કા લેટર આતા હૈ, કોન્ડોમ આતા હૈ, મેરે કો ભી ઉસી પે ફોકસ કરના હૈ, ઓર ઇસીલિયે મેં આપકો મેરી સાઇડ સે કહે રહી હું, ઓર આપકો ઉસસે પક્કા આપકો સક્સેસ મિલેગા, વરના ભી સીસીટીવી ઓર યે સબ ખેલતે રહોગે તો જિંદગી ભર આપ ખેલતે રહોગે ઉસી મેં. ઉસસે અચ્છા દો ચીજ કર લો, આપ ખુદ કે પૈસે સે તો આપકે ઘર કે બહાર સીસીટીવી લગા સકતે હો આપકે રોક ગયો, તાકી આપ સુન લીજિયે ના સર. સોરી ટુ સે, મેં કોઈ નહીં મેડમ, આપ એક ગલત, આપ ગલત વર્ડ યુઝ કર રહે, મેં કોઈ ખેલ નહીં રહા હું મેડમ. બાકી આપકો અગર કોઈ મેરી બાત ગલત લગતી હૈ મેં ચૂપ હો જાતા હું, મેરે આપ જો કરના ચાહે. મોહિન્દર જી, મોહિન્દર જી, હમ યે સવાલ આપકા હી સવાલ ઉઠ રહા હું, આપકે લિયે મેં બોલ રહી હું, આપકે ફાયદે કે લિયે બોલ રહી હું, આપકો મેં ટુ ધ પોઈન્ટ બાત બતા રહી હું સર. આપ સુન લીજે મેરી બાત કે આપ મહેરબાની કરકે એક તો ખુદ કે ઘર મેં તો આદમી ખુદ કે ઘર મેં ઓર ઉસકે ઘર કે બહાર તો એક સીસીટીવી લગા સકતા હૈ ના, ઉસકે લિયે તો આપકો કોઈ રોકેગા નહીં, તાકી આપકા ઘર સિક્યોર રહે જાવે, પોઈન્ટ નંબર વન. ઓર દૂસરા પોઈન્ટ મેં વાપસ રિપીટ કરતી હું કે આપ એક લોયર કર દીજીએ, લોયર મેં થોડા ખર્ચા કરકે આપ એક કોર્ટ મેં એક વો રખ દીજીએ કે સર મુજે પોલીસ પ્રોટેક્શન ચાહિયે, મેરે કો ઇસ તરહ ધમકી આતી હૈ, ઓબ્વિયસલી જજ વો પાસ કર દેગા કે ભાઈ ઇસકા દેખ લો, તાકી આપકો હેલ્પ તો હોવે સર, વરના આપ યે સીસીટીવી વહાં ઉસને ખેલા ના, ઉસને એસા બોલા ના, ઉસને એસા કિયા, ઉસકા કોઈ આપકો રિઝલ્ટ તો મિલા નહીં હૈ, ડેઢ સાલ સે તો આપ યે કર રહે હો. અબ મેં જો આપકો કહેના ચાહતી હું, આપ એક બાર વો કોશિશ કર લીજીએ તાકી હમે રિઝલ્ટ મિલે, ઓર યે જો હમ ખેલ ખેલ રહે હૈ વો બંધ હો જાવે. और मोहिंदर जी, हम आपको ये भी बताना चाहते हैं कि ईटीवी न्यूज आपके साथ है, रुझान भी जिस तरह से बता रही है, रुझान भी आपके साथ है, और सही सलाह सही मार्गदर्शन हम आपको दे रहे हैं कि किस रास्ते पर आपको जाना चाहिए. अगर हमें चिंता नहीं होती तो आपका मुद्दा हम यहाँ पर नहीं उठाते. मैडम आई एम रियली थैंकफुल टू यू, आपने मुद्दा उठाया, तभी मैंने आज तक कभी मैडम मैं ये जो मेरे साथ दिन में हो रहा है, मैंने हर मीडिया वाले को कोऑपरेट किया, मैं जिंदगी में कभी इस दौर से गुजरा नहीं हूँ. गुनाह कौन सा है, मांसाहार करना या फिर रेप जैसी मानसिकता दर्शाना? रेप करना जी, कोई साइकिक है जो इसके पीछे पागल है, हमें बदनाम करना चाहते हैं, हमारे यहाँ से निकालना चाहते हैं, ठीक है, वो बोलते हैं हम नहीं करते, तो फिर करता कौन है, तो कोई तो पकड़ा जाएगा. करता कौन है, छिल्ले छिल्ले सवाल रुझान आपने छे, कारण के जनरली आपने गुजरात में जो छे ने बार पण जोयु छे के ज्यां जैनी सोसायटी होय छे त्यां जे मांसाहार करता होय छे तमने प्रवेश पण आपवामां नथी आवतो, त्यारे आ रीते जे आवा केस आवे छे ए शुं दर्शावे छे, खास करीने जैनोनी जे मानसिकता? आई नो घणा सोसायटीज मां कोई बीजा नॉनवेज अलाउ नथी थतुं, आई नो दैट, एम ए फेक्ट છે, કારણ કે આમાં નોનવેજ એટલે મને ખબર છે, એટલે ઘણીવાર એ લોકો એ રીતે પહેલાથી જ કહી દે છે તો સામે વાળો બીજી સોસાયટી શોધી લે છે, એટલે આની કોઈ મોટી અત્યારે ઝઘડો નથી, અત્યારે ઝઘડો ખાલી એ જ વાતનો છે કે એ લોકો અહીંયા સોસાયટીમાં રહે છે, જે બી બીજા એ લોકોના ઇશ્યુઝ છે, એટલે ઝઘડો અત્યારે એ વાત છે કે સી યુ હેવ ટુ ડુ એઝ વોટ ધ રોમન્સ ડુ, અમને તમે સાથે શીખવાડ્યું છે, બટ બેઝિકલી આ ભાઈ એ બક કોઈ જ ખોટા નથી, અગર એ નોનવેજ ખાય છે તો એમનો હક બને છે, આપણું ડેમોક્રેસી આપણું કોન્સ્ટિટ્યુશન આપણને હક આપે છે. જૈનોની માનસિકતાનું શું? જિંદગીમાં એ શું બીજું બી કોઈ વિચારતો આવું ના કરે. જી હોપ સો કે મોહિન્દરજી ને આપણી વાત સમજાઈ ગઈ હશે કે મોટો ગુનો કયો છે, માંસાહાર કરવો કે પછી રેપ જેવી માનસિકતા દર્શાવે. રુઝાન આપનો આભાર, અને મોહિન્દરજી આપનો પણ આભાર અમારી સાથે જોડા બદલ. તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ, પરંતુ સવાલ હજુ પણ ત્યાંનો ત્યાં જ છે કે માંસાહાર એ મોટો ગુનો છે કે પછી રેપ કરવો ગુનો છે. બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.